नमस्कार विद्यार्थी मित्रों, फरीथी एक वार आजना ऑनलाइन सेशन ने अंदर आप सबनो हार्दिक स्वागत छे। आपणे जोई रह्या छीए धोरण 6 विषय विज्ञान आपड़ा प्रथम सेमेस्टरनो तृतीय पाठ रेसाथी कापड़ सुधी। आना पहेलाना विडियो लेक्चरनी अंदर आपणे आ पाठनी शुरुआत करी हती। सौथी पहेला याद करी लईए कि आना पहेलाना विडियो लेक्चरनी अंदर आपणे शुं शुं भणेला। तो आप भणिया था कि बूजो ने पहली से पोते पोता स्कूल अंदर क्विज कॉम्पिटिशन अंदर प्रथम आए थे एने इनाम मे एमता मम्मी पप्पा मैं साड़ी और कपड़ा लेवा विचारे छे, तो दुकाने जाए पर त्या घा अलग अलग प्रकार कापड़ों जोई ने घा मूंझवण में मुकाय जाए छे। त्यारबाद छेल्ले पोते पोताना पिताजी माटे मफलर रहे छे अने पोताना मम्मी माटे साड़ी ले छे। त्यारबाद आपणे कापड़मां विविधता विशे थोड़ी चर्चा करेली के आपणे एक कापड़नो टुकड़ो लेवानो छे, त्यारबाद शुं करवानुं छे एने बारीकाईथी जोवानो छे। तो आपणे आवो कंई कापड़नो टुकड़ो देखाशे, त्यारबाद आपणे एमांथी एक नानो एवो जे तातणो छे एने अलग करवानो छे अथवा तो एक दोरो छे एने खेंचवानो छे, बराबर। त्यारबाद शुं करवानुं छे एने आवी रीते एक हाथे पकड़ीने एक हाथे अंगूठा वडे ज्यारे आपणे एने घसवामां आवे छे ત્યારે એમાંથી પણ નાના નાના તાતણાઓમાં એનું વિભાજન થાય છે, જેને આપણે શું કહીએ છીએ રેસા, બરાબર। રેસાની વ્યાખ્યા આપણે તમને ગૃહ કાર્યની અંદર લખવા પણ આપેલી અને પાકી કરવાનું પણ કહેલું, બરાબર। ત્યારબાદ આપણે રેસાના પ્રકાર વિશે વાતચીત કરેલી, કેટલા પ્રકારના રેસાઓ છે તો કે કુદરતી રેસા અને કૃત્રિમ રેસા, બરાબર। કુદરતી રેસાઓ કયા છે તો કે સૂતર છે, શણ છે, બરાબર। એ બધા જ એવા રેસાઓ કે જે આપણે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળતા હોય એ બધા જ રેસાઓ કેવા છે તો કે કુદરતી રેસાઓ, બરાબર। ત્યારબાદ આપણે કૃત્રિમ રેસા વિશે કેટલીક વાતચીત કરેલી, કૃત્રિમ રેસા એટલે શું અથવા તો સિન્થેટિક રેસા પણ એને કહી શકાય, બરાબર। શું છે તો કે એવા રેસાઓ કે જે રાસાયણિક પદાર્થોમાંથી બનાવવામાં આવે છે, બરાબર, એને કેવા રેસા કહેવાય, સિન્થેટિક રેસા। સિન્થેટિક રેસાના કેટલાક ઉદાહરણો કયા કયા હતા તો કે પોલિએસ્ટર, નાયલોન અને એન્ક્રેલિક। ત્યારબાદ આપણે કેટલીક વાતચીત કરેલી કપાસ વિશે, બરાબર, કેટલાક વાનસ્પતિક રેસાઓની આપણે શરૂઆત કરેલી, કપાસ વિશે વાતચીત કરેલી કે ભાઈ આપણે કપાસના ખેતરો જોયા હશે જેની અંદર શું થાય છે, કપાસના જે ફળ છે એ મોટા થાય છે, પરિપક્વ બને છે અને ત્યારબાદ ફૂટે છે અને બરફથી છવાયેલી એક છાદર હોય એવું આ કપાસનું ખેતર દેખાય છે, બરાબર। એના જે ફળ છે એને આપણે શું નામ આપેલું, જીંડવા એવું આપણે એને કહીએ છીએ, બરાબર। આટલે સુધી આપણે ચર્ચા કરેલી, આજે આપણે શણ વિશે વધારે માહિતી મેળવીશું કે શણ શું છે, બરાબર। તો ચાલો શરૂઆત કરીએ। હું આશા રાખું છું કે આના પહેલાંનો જે વિડીયો લેક્ચર છે તમે બરાબર જોઈ લીધો છે, સમજી લીધો છે અને એની અંદર જે કંઈ ગૃહ કાર્ય આપેલું હતું એ તમે પૂર્ણ કરી લીધું છે। જો આના પહેલાંના વિડીયો લેક્ચરનું કંઈ પણ વસ્તુ બાકી હોય તો સૌથી પહેલાં એ તમે પૂર્ણ કરજો અને ત્યારબાદ જ આ વિડીયો લેક્ચર ઉપર આવજો, બરાબર। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ શણ, બરાબર। શણના છોડના પ્રકાંડમાંથી શણના રેસા મેળવાય છે, તેને ચોમાસામાં ઉગાડવામાં આવે છે, બરાબર। શણનો જે છોડ છે એનું જે પ્રકાંડ છે એમાંથી શણના રેસા મેળવવામાં આવશે અને એને કયા ઋતુની અંદર ઉગાડવામાં આવે છે તો કે ચોમાસામાં ઉગાડવામાં આવે છે, બરાબર। ભારતમાં મુખ્યત્વે ક્યાં ક્યાં આની ખેતી થાય છે તો કે ભારતમાં મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમમાં ઉગાડવામાં આવે છે, બરાબર। ગુજરાતની અંદર શણની ખેતી થતી નથી, બરાબર, એટલે પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમમાં ઉગાડવામાં આવે છે। જ્યારે છોડનો ફૂલ આવવાનો તબક્કો હોય છે ત્યારે સામાન્ય રીતે તેની લણણી કરવામાં આવે છે, બરાબર। લણણી કરવી કે હવે એને કાઢી લેવું, બરાબર, ત્યાંથી એને શું કહેવાય, એની લણણી કરવી, બરાબર। તો કે જ્યારે છોડનો ફૂલ આવવાનો તબક્કો હશે ત્યારે એની લણણી કરી લેવામાં આવે છે। લણણી કરેલા છોડના પ્રકાંડને થોડા દિવસો સુધી પાણીમાં ડૂબાડેલા રાખવામાં આવે છે, પ્રકાંડ સડી જાય છે અને રેસાને હાથ વડે છૂટા પાડવામાં આવે છે, બરાબર। દેખાય છે તમને શણનો એક છોડ દેખાડેલો છે, બરાબર, એના જે પ્રકાંડ હશે એમાંથી આ પ્રકારના રેસાઓ મેળવવામાં આવે છે, પ્રકાંડ એટલે ડાળીઓ, બરાબર। કેવી રીતે મેળવવામાં આવે તો સૌથી પહેલાં તો જ્યારે એના ફૂલ છે એ આવવાનો તબક્કો શરૂઆત હોય ત્યારે એને કાઢી લેવામાં આવે, બરાબર। ત્યારબાદ એને થોડા સમય માટે પાણીની અંદર ડુબાડી રાખવામાં આવે એટલે એના પ્રકાંડ છે સડી જાય છે અને ત્યારબાદ એમાંથી આ જે શણ છે એને છૂટા પાડવામાં આવે છે, બરાબર, હાથ વડે। જો અહીંયા તમને રૂમાંથી તાતણાઓની બનાવટ દેખાડેલી છે આકૃતિ નંબર 3.9, બરાબર, કે કેવી રીતે રૂમાંથી તાંતણા અલગ પાડવામાં આવે છે, બરાબર। જો તમને દેખાય છે અહીંયા એક વ્યક્તિ છે જે એક હાથ વડે એને પકડેલું છે અને બીજા હાથ વડે એને ફેરવે છે કે જેમાંથી આપણે રૂમાંથી તાંતણા જોઈ શકીએ છીએ, બરાબર। કાપડ બનાવવા માટે આ બધા જ રેસાને તાંતણામાં ફેરવવામાં આવે છે, આ કઈ રીતે કરવામાં આવે છે, બરાબર। જો કાપડ બનાવવું હોય તો શું કરવું પડે, આ જેટલા પણ રેસા હશે એને તાંતણામાં ફેરવવામાં આવે, પણ તાંતણા કેવી રીતે બને એની આપણે ચર્ચા કરીએ, બરાબર। ચાલો
સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ કપાસના તાંતણાનું કાતણ કેવી રીતે થાય છે, કેવી રીતે કપાસના જે તાંતણા છે એ બને છે, બરાબર, કેવી રીતે રેસાને આ તાંતણાની અંદર ભેગા કરીને કેવી રીતે બનાવવામાં આવે છે. બરાબર, જો તમે કપાસના તાંતણાઓને જાતે બનાવવાનો પ્રયત્ન કરી શકો છો. જો તમને કે પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. પ્રવૃત્તિ નંબર 4, જો એક હાથમાં થોડું રૂ લો, બીજા હાથની છપટી વડે રૂને પકડી હવે તેને વળ ચડાવતા ચડાવતા હળવેથી બહાર તરફ ખેંચવાની શરૂઆત કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ દેખાય છે તમને. આ હાથે તમારે આ જે રૂ છે એને પકડી રાખવાનું છે. આપણે ઘરે લાંબી વાટ બનાવતા હોય ને, બરાબર, વાટ બનાવતા એવી રીતે અહીંયાથી બે આંગળીઓ વડે એને ગોળ 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 ફેરવવાનું છે, બરાબર. એટલા એનાથી શું થશે તો કે તાંતણો તૈયાર થશે રેસામાંથી. જો એક હાથમાં થોડું રૂ લો, બીજા હાથની છપટી વડે રૂને પકડી હવે તેને વળ ચડાવતા ચડાવતા હળવેથી બહાર તરફ ખેંચવાની શરૂઆત કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ શું તમે તાંતણા બનાવી શક્યા? રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને કાતવું કહે છે, યાદ રાખવાનું છે, બરાબર. રેસામાંથી જે તાંતણા તૈયાર થાય છે એ પ્રોસેસ, એ પ્રક્રિયાને શું કહેવાય તો કે કાતવું. આ પ્રક્રિયામાં રૂના જથ્થામાંથી રેસાઓને બહાર ખેંચી અને વળ ચડાવવામાં આવે છે, જેથી રેસાઓ જોડાઈને તાંતણા બને છે, બરાબર. શું કરવામાં આવે છે તો કે રૂના જથ્થામાંથી રેસાઓને સૌથી પહેલાં બહાર ખેંચી ત્યારબાદ એને વળ ચડાવવામાં આવે, બરાબર. હવે આધુનિક સમયની અંદર ટેકનોલોજીને કારણે એવા મશીન આવી ગયા છે કે સરળતાથી રેસામાંથી તાંતણાઓ બની જાય છે, બરાબર. એટલે રેસાઓને બહાર ખેંચી અને વળ ચડાવવામાં આવે છે, જેથી રેસાઓ જોડાઈને તાંતણા બની જાય છે. કાતવા માટે વપરાતું સાધન હાથ ધરી છે, જેને તકલી પણ કહેવામાં આવે છે, યાદ રાખજો. આ જે કાતવાની પદ્ધતિ છે, કાતવું કોને કહેવાય, જો વ્યાખ્યા આપેલી છે કે રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય, કાતવું. તો કે કાતવા માટે વપરાતું જે સાધન છે એને શું કહેવાય, હાથ ધરી કહે છે. હાથ ધરી છે જેને તકલી પણ કહે છે, બરાબર. જે આકૃતિની અંદર આપેલી છે હમણાં આપણે જોઈશું, બરાબર. હાથથી કાતવા માટે વપરાતું અન્ય એક સાધન ચરખો છે, બરાબર. ચરખો, તમે ગાંધીજીનો ફોટો જોયો તો એનો, ગાંધીજીનો ઘણી વાર તમે ચરખા સાથેનો ફોટો જોયો હોય, બરાબર. એની પણ આપણે ચર્ચા કરીશું 3.11 આકૃતિની અંદર, બરાબર. આઝાદીની ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીએ ચરખાનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો. તેણે લોકોને બ્રિટનની મિલમાં કાતીને બનેલા આયાતી કપડાં પહેરવાને બદલે હાથ વડે કાતેલા તાંતણાઓથી બનેલા કાપડ પહેરવા માટે પ્રોત્સાહિત કરેલા હતા, બરાબર. એટલે ચરખો છે એ આપણો આઝાદીનો એક સારો ભાગ છે એવું આપણે કહી શકીએ છીએ, બરાબર. દેખાય છે તમને અહીંયા આકૃતિ 3.11 અંદર ચરખો આપેલો છે, બરાબર. અહીંયા કેટલાક રેસાઓને ભેગા કરીને કાતવામાં આવે છે, બરાબર. તો ચરખાની કંઈક આ પ્રકારની આકૃતિ, આ પ્રકારની ગોઠવણ હોય છે, બરાબર. આયાતી કાપડ પહેરવાને બદલે હાથ વડે કાતેલા તાંતણાથી બનેલા કાપડ પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. મોટા પાયે તાંતણાઓને કાતવા માટે કાતણ યંત્રોની મદદ લેવાય છે. કાત્યા પછી તાંતણાઓમાંથી કાપડ બનાવવામાં આવે છે. સૌથી પહેલાં શું થાય તો સૌથી પહેલાં રેસાઓ, પછી કપાસના રેસા હોય અથવા તો શણના રેસા હોય, બરાબર. તો કપાસ અથવા તો શણના રેસાને સૌથી પહેલાં શું કરવામાં આવે તો કે કાતવામાં આવે છે, બરાબર. હવે કાતીને ત્યારબાદ એના તાંતણા તૈયાર થશે. હવે તાંતણાને શું કરવામાં આવે છે તો કે હવે તાંતણામાંથી કાપડ તૈયાર કરવામાં આવે છે, બરાબર. તો ચાલો આપણે આપણો આગળનો ટોપિક જોઈએ કે તાંતણામાંથી કાપડ કેવી રીતે તૈયાર થાય, બરાબર. તાંતણામાંથી કાપડ બનાવવાની ઘણી રીત છે, તેમાંથી મુખ્ય બે રીત એટલે વણાટ અને ગૂંથણ, બરાબર. ગૂંથણની જે કામગીરી છે એ ઘરે મહિલાઓ જાતે પણ કરે છે, બરાબર. તમારા મમ્મી છે, તમારા મોટા બહેન છે, તો એને પણ ગૂંથણની જે કારીગરી છે આવડતી હોય, બરાબર. એ ઘણા બધા દોરાઓ ભેગા કરીને એક સરસ મજાનું જે કાપડ છે એ તૈયાર કરતા હોય છે, બરાબર. જેથી તમે પરિચિત છો. વણાટ વિશેમાં આપણે કેટલીક વાતચીત કરીએ. જો તાંતણામાંથી કાપડ બનાવવા માટેની સૌથી પહેલાં તો કઈ કઈ બે રીત છે તો કે વણાટ અને ગૂંથણ. વણાટ વિશે કેટલીક ચર્ચા કરીએ. જો પ્રવૃત્તિ 2માં તમે નોંધ્યું હશે કે તાંતણાના બે જૂથથી એક સાથે ગોઠવણીથી શું બને છે, કાપડ. આપણે પ્રવૃત્તિ નંબર 2 જોયેલી હતી ને કે જેની અંદર આપણે કાપડનો ટુકડો લેવાનો છે અને નજીકથી જોવાનો છે. એમાં આપણે જોઈ શકશું કે બે તાંતણાઓને વ્યવસ્થિત રીતે ગોઠવીએ તો એમાંથી કાપડનો ટુકડો તૈયાર થઈ શકે છે. હવે જો વણાટની વ્યાખ્યા આવે છે, બાળકો યાદ રાખવાની છે તમારે. જે પદ્ધતિ દ્વારા તાંતણાઓના બે જૂથ એક સાથે ગોઠવાઈને કાપડ બનાવે છે તેને વણાટ કહે છે. વ્યાખ્યા યાદ રાખજો. તમને આ વ્યાખ્યા હું લખવા પણ આવીશ ગૃહ કાર્યની અંદર. વણાટ એટલે શું કે જે પદ્ધતિ દ્વારા તાંતણાઓના બે જૂથ એક સાથે ગોઠવાઈને કાપડ બનાવે છે અને શું કહેવામાં આવે છે, વણાટ કહે છે.
ચાલો કાગળની કેટલીક પટ્ટીઓને વણવાની આપણે કોશિશ કરીએ. બરાબર, કાગળની પટ્ટીઓને ભેગી કરીને એનું વણાટ કરીને કાપડ તૈયાર કરવાની આપણે કોશિશ કરીએ. કેવી રીતે બને છે તે બરાબર. ચાલો એક પ્રવૃત્તિ જોઈએ આપણે. પ્રવૃત્તિ નંબર 5, જુદા જુદા રંગની કાગળની બે શીટ લઈ લો. બરાબર, બંનેમાંથી 30 સેમી લંબાઈ અને 33 પહોળાઈ ધરાવતો ચોરસ કાપી લો. સૌથી પહેલાં શું કરવાનું છે, કાપડના બે ટુકડા લેવા, કાગળના બે ટુકડા લેવાના છે અલગ અલગ રંગના. બંનેને 30 સેમી લંબાઈ અને 30 સેમી પહોળાઈ ધરાવતા ચોરસમાં કાપી લેવાના છે. બંને શીટને બરાબર અડધી ગળી કરી લો. બરાબર, આકૃતિમાં દર્શાવ્યા મુજબ. હમણાં આપણે જોઈએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક શીટ પર તથા આકૃતિ 3.12 બીમાં દર્શાવ્યા મુજબ બીજી શીટ પર રેખાઓ દોરો. બંને શીટને તૂટક રેખાઓથી કાપી લો અને પછી ગળી ગોઠવો. બરાબર, જો અહીંયા તમને દેખાય છે કયા કયા બે કાપડ, કયા કયા બે કાગળ લીધેલા છે, તો કે એક લાલ કલર છે અને બીજો છે લીલો કલર. બંનેના ચોરસ ભાગ પહેલાં કાપી લેવાના છે, પછી તમને દેખાય છે. એવી રીતે આપણે કાગળની પટ્ટી વડે વણાટનું કાર્ય કરવાનું છે. અને ફાઇનલી આવા પ્રકારનું જે વસ્તુ છે, આવા પ્રકારનું જે કાગળ છે તૈયાર થશે. દેખાય છે તમને, પટ્ટીઓ કાપી લીધેલી છે. આ પણ પટ્ટી કાપી લીધેલી છે લાલ કલરની, અને આ પણ અહીંયા જે તમને પટ્ટીના ટુકડા દેખાય છે ને, એ પટ્ટીઓ કાપી લીધેલ છે. પછી એને એક ઉપર એક, એક પછી એક એવી રીતે ગોઠવણી કરેલી છે. બરાબર, જેવી રીતે આપણે ઘરે આપણા મમ્મી અથવા તો આપણા મોટા બેન ગૂંથણનું કાર્ય કરે છે, એવી રીતે એને કરવાનું છે. અને એનાથી શું થશે, એક વણાટથી આખું એક કાગળ છે તૈયાર થાય છે. તો જેવી રીતે આપણે આ કાગળની અંદર સમજા, એવી જ પ્રોસેસથી કાપડ તૈયાર થાય છે. બરાબર, જેવી રીતે કાગળની અંદર આ બધી પ્રોસેસ થાય છે, એવી જ રીતે કાપડ પણ તૈયાર થાય છે. બરાબર, જો આકૃતિ 3.12 સીમા દર્શાવ્યા મુજબ કપાયેલી જગ્યાથી એક પછી એક પટ્ટીને બીજી શીટમાં વણી લો. બધી પટ્ટીઓના વણાટ પછીની આ ગોઠવણી આકૃતિ 3.12 ડીમાં દર્શાવેલી છે. બરાબર, જો આ પ્રકારે કઈક પ્રકારે આપણું જે વણાટ છે, આપણું જે કાગળ છે આખું તૈયાર થાય છે. બે અલગ અલગ કલરની શીટ લેવાની છે, 30-30 સેન્ટીમીટર ચોરસમાં એને કાપી લેવાની છે, એની પટ્ટીઓ બનાવવાની છે ચોક્કસ. બરાબર, અને ત્યારબાદ એને એક ઉપર એક હતો તો આવી રીતે બરાબર એને ગોઠવવાની છે. અને ફાઇનલી આ ડી આકૃતિમાં જેવી આકૃતિ દર્શાવેલી છે એવું આપણું કાગળ છે તૈયાર થાય છે. બરાબર, કાપડની અંદર પણ કંઈક એવું જ વસ્તુ છે. બરાબર, જોવા એ તમને હાથસાળ દર્શાવેલો છે. હાથસાળ શું છે એના વિશે આપણે ચર્ચા કરીએ. જો અહીંયા એક મહિલા છે, એ હાથસાળ વડે પોતે કાપડ તૈયાર કરી રહી છે. આવી જ રીતે તાંતણાના બે જૂથ વડે કાપડ બનાવવામાં આવે છે. જોકે ચોક્કસપણે આપણી કાગળની પટ્ટીઓ કરતાં તાંતણાઓ ખૂબ જ પાતળા હોય છે. બરાબર, જેવી આપણે કાગળની પટ્ટીઓ કાપેલી હતી એટલા જાડા આ જે તાંતણા છે એ નહીં હોય. બરાબર, ખૂબ જ પાતળા હશે. જોકે ચોક્કસપણે આપણે કાગળની પટ્ટીઓ કરતાં તાંતણાઓ ખૂબ જ પાતળા હોય છે. કાપડનું વણાટ સાળ પર કરવામાં આવે છે. દેખાય છે તમને, આ એક આડી અરોળ, આ એક ઊભી અરોળ, બંને જ્યારે ભેગા થતા જશે તો કાપડ તૈયાર થતું જાય છે. બરાબર, શેના વડે કરવામાં આવે છે, તો કે સાળ પર કરવામાં આવે છે. આકૃતિની અંદર દર્શાવેલું છે એ રીતે. સાળ હાથથી ચાલે એવી અથવા વીજળીથી ચાલતી હોય છે, બંને રીતે. બરાબર, અત્યારે તો ટેકનોલોજી ઘણી બધી વિકસી ગઈ છે, એટલે આ હાથ સાળને બદલે મશીનની અંદર જે વિદ્યુતથી ચાલતી સાળો છે એનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. બરાબર, જેથી મોટા પ્રમાણની અંદર આપણે કાપડ છે તૈયાર ઝડપથી કરી શકીએ છીએ. બરાબર, તો અહીંયા આપણે જોયું કે ભાઈ વણાટ કોને કહેવાય, તાંતણામાંથી વણાટ કેવી રીતે કરવામાં આવે છે. બરાબર, બે પદ્ધતિથી કાપડ તૈયાર થાય છે. કઈ કઈ બે પદ્ધતિ, તો કે એક છે ગૂંથણ અને બીજું છે વણાટ. વણાટ વિશે આપણે વાતચીત કરી. બરાબર, એક પ્રવૃત્તિ પણ જે સરસ મજાની, જેની અંદર આપણે જોયું કે કેવી રીતે સાળની મદદથી આપણે કાપડ તૈયાર કરી શકીએ છીએ. બરાબર, આકૃતિ પણ આપણે જોઈ. આના પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે ગૂંથણ વિશે કેટલીક વાતચીત કરીશું કે કેવી રીતે ગૂંથણની મદદથી આપણે આપણું જે કાપડ છે તૈયાર કરી શકીએ છીએ. બરાબર, તો આજના આ વિડીયો લેક્ચરની અંદર આટલું જ. આના પછીના લેક્ચરની અંદર આપણે આ પાઠ છે પૂર્ણ કરીશું અને એના સ્વાધ્યાય વિશે થોડીક ચર્ચા કરીશું. બરાબર, આજના આ વિડીયો લેક્ચરની અંદર તમને જેટલું પણ સમજાવેલું છે બરાબર તમારે સમજી લેવાનું છે. જે કંઈ તમને ગૃહ કાર્ય આપવામાં આવે છે ગૃહ કાર્ય પણ વ્યવસ્થિત કરી લેવાનું છે. જો આ વિડીયો લેક્ચરની અંદર તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમારે એને તમારી નોટબુકની અંદર લખીને રાખવાનું છે. જ્યારે પણ આપણે ઝૂમ ઉપર ઓનલાઈન મળીશું અથવા તો ભેગા થશું ત્યારે એની ચર્ચા કરીશું. બરાબર, ભૂલવાનું નથી. બધી જ વસ્તુઓ જેટલું પણ ગૃહ કાર્ય આપવામાં આવે છે વ્યવસ્થિત પાકી નોટની અંદર કરવાનું છે. સમયાંતરે તમને આ પાકી નોટબુક લઈને ગૃહ કાર્ય દેખાડવા માટે સ્કૂલ ઉપર પણ બોલાવવામાં આવશે. બરાબર, તો આજના આ વિડીયો લેક્ચરની અંદર આટલું જ. જોતા રહો આગળના વિડીયો લેક્ચર. બરાબર, થેન્ક યુ.